नमस्कार विद्यार्थी मित्रों, कृष्ण कन्या विद्यासंकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तलाड़ानी यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत है। हवे आजना लेक्चर नी अंदर आपणे धोरण दस नी अंदर जो छेल्ले आपणे धोरण दस नी अंदर पांचमू चैप्टर छे ए पूर्ण कर्युं बराबर। हवे आजना लेक्चर नी अंदर आपणे एक नवा चैप्टर तरफ जई रह्या छे अने ए छे दसमू चैप्टर प्रकाश परावर्तन अने वक्रीभवन। जो अत्यार सुधी आपणे जे बे चैप्टरो भण्या ए रसायण विज्ञानना हता, कारण के आपणने खबर छे के आपणी जे टेक्स्टबुक्स छे एनी अंदर रसायण विज्ञान, जीव विज्ञान अने भौतिक विज्ञान आ त्रण अलग अलग चैप्टरो छे ए आपेला छे। तो रसायण विज्ञान विशे थोड़ीक माहिती छे मेळवी। हवे आपणे भौतिक विज्ञान तरफ जाईए तो भौतिक विज्ञाननी अंदर जे दसमू चैप्टर छे के प्रकाशनु परावर्तन अने एनु वक्रीभवन एना विषे आपणे अभ्यास छे करवानो छे। परंतु एनी पहेला आपणे ए जोई लईए के परीक्षानी अंदर आ चैप्टरनी अंदरथी क्या गुणना अने कुल केटला गुणनुं पूछाय छे एना विषे माहिती मेळवीए। तो अहीं आपणे लखेलुं छे के जे दसमू चैप्टर छे ए दसमा चैप्टरनी अंदर कुल छ ગુણનું બોર્ડની એક્ઝામની અંદર પૂછાય છે અને એ જે છ ગુણનું પૂછાય એમાં એક પ્રશ્ન છે એક ગુણનો હોય, એક પ્રશ્ન છે બે ગુણનો હોય અને એક પ્રશ્ન છે એ ત્રણ ગુણનો હોય બરાબર। એમાં જે ત્રણ ગુણનો એક પ્રશ્ન છે એમાં અથવામાં પણ આવશે અને આ ચેપ્ટરનો અથવામાં એક બીજો પ્રશ્ન પણ આવે છે કેમાં ત્રણ ગુણની અંદર, એટલે આ એક ગુણ, આ બે ગુણ અને ત્રણ ગુણ એટલે કુલ કેટલા ગુણ થયા, તો કે છ ગુણ છે એ બોર્ડની એક્ઝામની અંદર આ પાઠની અંદરથી આ ચેપ્ટરની અંદરથી પૂછાય છે બરાબર। તો દસમો પાઠ છે, દસમું ચેપ્ટર છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। તો સૌપ્રથમ પહેલાં થોડીક બેઝિક માહિતી છે, પ્રસ્તાવના છે જોઈએ। તો આપણને ખબર છે કે આપણે આમ આજુબાજુ નજર કરીએ તો આપણને અનેક પ્રકારની ઘણી બધી વસ્તુઓ છે એ આપણને દેખાય છે અને એ વસ્તુ છે એ આપણને શા માટે દેખાય છે અથવા આપણે શા માટે વસ્તુ છે ને જોઈ શકીએ છીએ। જો એના માટે હું તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે એકદમ બંધ ઓરડો હોય, એકદમ અંધારું હોય અને એ રૂમની અંદર તમે એન્ટર થાઓ અને એ જે બંધ ઓરડાની અંદર ઘનઘોર અંધારું છે એ ઓરડાના કોઈ એક ખૂણાની અંદર કોઈ એક વસ્તુ છે એ પડેલી છે, તો તમે જેવા એ રૂમની અંદર એન્ટર થશો તો અંધારામાં એ વસ્તુ છે એને આપણે જોઈ શકવાના નથી, જોઈ શકશું નહીં જોઈ શકીએ। તો કહેવાનો મતલબ મારો એવો છે કે આ બધી જે અદ્ભુત દુનિયા છે, અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે એ આપણને દેખાય છે તો શા માટે દ્રશ્યમાન થાય છે, શા માટે દેખાય છે? તો ખાસ વસ્તુ યાદ રાખશું આપણે કે કોઈ પણ વસ્તુ છે એ દ્રશ્યમાન થવા પાછળનું કારણ એ છે કે એ વસ્તુ ઉપર જ્યારે પ્રકાશનું કિરણ પડે છે આપાત થાય છે અને એ વસ્તુ ઉપરથી એ પ્રકાશનું કિરણ ભટકાય અને પાછું ઠેલાય છે, જેને શું કહેશું આપણે, પરાવર્તન કહેશું। શું કહેશું? પરાવર્તન। તો યાદ રાખશું કે કોઈ વસ્તુ ઉપર જ્યારે પ્રકાશનું કિરણ પડે છે અને વસ્તુ ઉપરથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામી અને આપણી આંખની અંદર પ્રવેશે ત્યારે જ એ વસ્તુ છે આપણને દેખાશે। જ્યાં સુધી વસ્તુ ઉપર પ્રકાશ પડી અને વસ્તુ ઉપરથી પ્રકાશનું પરાવર્તન પામી અને પરાવર્તિત કિરણ આપણી આંખ સુધી ન પહોંચે ત્યાં સુધી આપણે વસ્તુ છે દેખાશે નહીં। એટલે કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ વસ્તુ ઉપર પ્રકાશનું કિરણ પડશે અને વસ્તુ ઉપરથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામી અને આપણી આંખમાં પ્રવેશે તો જે વસ્તુ આપણને દ્રશ્યમાન થાય। આ જે મેં બંધ ઓરડાવાળી વાત કરી તો એની અંદર આપણને ખબર છે કે આપણે બંધ ઓરડાની અંદર જઈએ, હવે આપણા હાથની અંદર ટોર્ચ છે, હવે આપણે ટોર્ચ ચાલુ કરીએ અને એ પ્રકાશ આપણી આંખ ઉપર કરશું તો પણ એ વસ્તુ આપણને દેખાશે નહીં। એ વસ્તુને જોવા માટે તમારે એ પ્રકાશ છે કેના ઉપર આપાત કરવો પડે, એ વસ્તુ ઉપર આપાત કરવો પડે અને વસ્તુ ઉપર પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય તેથી ભટકાય, પરાવર્તિત પામી અને પરાવર્તિત કિરણ જ્યારે આપણી આંખમાં પ્રવેશે ત્યારે વસ્તુ આપણને
કારણ કે એનું પ્રતિબિંબ છે એ નેત્રપટલ ઉપર રચાય છે અને ત્યારે આપણો મગજ છે એ વસ્તુ છે ને પારખી શકે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે આ પાઠની અંદર ખાસ કરીને જે પ્રકાશ છે એનું પરાવર્તન અને વક્રીભવનથી કેટલીક ઘટનાઓ છે ઘટે છે, કેટલીક કુદરતી ઘટનાઓ છે બને છે, અને પછીના પાઠની અંદર પણ આપણે આ કેટલીક પ્રકાશીય ઘટનાઓ છે એના વિશે અભ્યાસ છે કરવાનો છે. પરંતુ એ પાછળ થવા પાછળનું કારણ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, કારણ કે તારાઓનું ટમટમવું છે, મેઘધનુષ્યની રચના છે, તો આ બધું જ આ કુદરતી પ્રકાશીય ઘટનાઓ છે એ પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનને કારણે જ સર્જાય છે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે આ પાઠની અંદર સૌપ્રથમ પહેલાં આપણે જે ગોલીય અરીસાઓ છે એ અરીસાઓની અંદર પ્રકાશનું પરાવર્તન ભણવાના છીએ અને ત્યાર પછી પ્રકાશના વક્રીભવન છે એના વિશેની ચર્ચા છે કરવાના છીએ. પરંતુ સૌપ્રથમ પહેલાં આ પાઠની અંદર કેટલાક જે પારિભાષિક શબ્દો છે એને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. રોજિંદા વ્યવહારની અંદર આપણે એ શબ્દો છે એ વાપરતા હોય, એનો ઉપયોગ કરતા હોય, પરંતુ એને જો વ્યાખ્યાયિત કરવાની વાત આવે તો આપણે વિચારમાં પડી જાય કે ભાઈ એને ખરેખર વ્યાખ્યા શું આપવી. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું કે તમને એમ પૂછે કે ભાઈ પ્રકાશ એટલે શું, આપણે પાઠ જ ભણવાનો છે કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, પરંતુ પ્રકાશ કોને કહેવાય, પ્રકાશની વ્યાખ્યા આપો, તો આપણે વિચારમાં પડી જાય કે ભાઈ ખરેખર પ્રકાશ કોને કહેવો, અંજવાળું છે એને પ્રકાશ કહેવો, પ્રકાશની વ્યાખ્યા શું આપવી, એને વ્યાખ્યાયિત કરવાનું કઈ રીતે શું કરી શકાય. તો આવા કેટલાક શબ્દો છે એને આપણે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ પહેલાં આપણે પ્રકાશની વ્યાખ્યા જ ભણશું. પ્રકાશ કોને કહેવો, પ્રકાશ એટલે શું, તો ખાસ યાદ રાખશું આપણે કે પ્રકાશ કોને કહેવાય, તો કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતું એક વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ. ખરેખર પ્રકાશ કોને કહેવું, તો કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતું એક વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું, પ્રકાશ. બરાબર, તો લખીએ આપણે પ્રકાશની વ્યાખ્યા કે આપણી આંખમાં સંવેદના આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ. બરાબર, પ્રકાશ કોને કહેશું, આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ. અથવા એમ પણ લખી શકાય કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે, એમ પણ લખી શકાય. બરાબર, આ ઉપરાંત જો પ્રકાશ છે એક પ્રકારનું ઊર્જાનું સ્વરૂપ છે, ઊર્જાના ઘણા બધા સ્વરૂપ છે, તમે ધોરણ 9 ની અંદર પણ ભણી ગયા છો એમ. પ્રકાશ છે પ્રકાશ ઊર્જા, બરાબર, તો પ્રકાશ છે એક પ્રકારનું ઊર્જાનું સ્વરૂપ છે અને તે તરંગ સ્વરૂપે ગતિ કરે છે, યાદ રાખજો. એ ગતિ કરે છે ક્યાં સ્વરૂપે, તરંગ સ્વરૂપે. તરંગ વિશે પણ તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા છે કે તરંગ છે એના બે પ્રકાર હોય, મુખ્ય કેટલા પ્રકાર, બે. તરંગ કોને કહેવાય, તો કે માધ્યમમાં વિક્ષોભની ગતિને શું કહેવાય, તરંગ કહેવાય. અને તરંગ છે એના કેટલા પ્રકાર છે, બે પ્રકાર છે, એક યાંત્રિક તરંગ અને એક બિનયાંત્રિક તરંગ. તો યાદ રાખશું આપણે કે પ્રકાશ છે એ કેવું તરંગ છે, તો કે બિનયાંત્રિક તરંગ. તો હારોહાર તમને એ પણ જણાવી દઉં કે યાંત્રિક તરંગ કોને કહેવાય અને બિનયાંત્રિક તરંગ કોને કહેવાય. તો યાદ રાખજો કે જે તરંગને પ્રસરવા માટે, પ્રસરવું મતલબ ફેલાવવું, જે તરંગને પ્રસરવા માટે કોઈ માધ્યમની આવશ્યકતા હોય, માધ્યમ દ્વારા છે એ પ્રસરણ પામતું હોય,
તો તેવા તરંગને યાંત્રિક તરંગ કહેવાય. દાખલા તરીકે હું અહીંથી બોલું છું તો ધ્વનિના તરંગો છે એમ પ્રસરણ પામતા હોય, પણ એમણે ન પામે. હવાનું માધ્યમ જોઈએ, હવાના માધ્યમ વગર ધ્વનિના તરંગો છે પ્રસરણ પામતા નથી. શૂન્યાવકાશની અંદર કે જ્યાં કોઈ પણ પ્રકારની હવા નથી ત્યાં હું ગમે એટલા ધ્વનિના તરંગો છે ઉત્પન્ન કરું, એ પ્રસરણ પામશે નહીં, મતલબ કે સામેવાળા વ્યક્તિને સંભળાશે નહીં. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે જે તરંગને પ્રસારવા માટે કોઈ માધ્યમની આવશ્યકતા હોય તો એને યાંત્રિક તરંગ કહેવાય, અને જો કોઈ તરંગને પ્રસારવા માટે કોઈ માધ્યમની આવશ્યકતા ન હોય તો એને બિનયાંત્રિક તરંગ કહેવાય. તો યાદ રાખશું આપણે કે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપે શું કરે છે, કારણ કે આ જે પ્રકાશ છે એના ગુણધર્મની અંદર તમે લખી શકો કે પ્રકાશ છે ઉર્જાનું સ્વરૂપ છે, એના ગુણધર્મની અંદર પણ લખી શકો તમે, તમને એના ગુણધર્મ પૂછાય. તમે લખી શકો પહેલો ગુણધર્મ શું લખી શકાય કે પ્રકાશ એક ઉર્જાનું સ્વરૂપ છે અને તે કેના દ્વારા, તે તરંગ સ્વરૂપે પ્રસરણ પામે છે, તો ગતિ કરે છે. તે પછી બીજો ગુણધર્મ લખી શકાય, શું લખી શકાય કે કેવું તરંગ છે, કારણ કે તે તરંગને આ પ્રકાશને પ્રસરવા માટે ગતિ કરવા માટે કોઈ માધ્યમની આવશ્યકતા નથી, માટે તે ટૂંકમાં લખું છું બિનયાંત્રિક તરંગ છે. તમે વધારે લખી શકો કે તેને પ્રસરવા માટે કોઈ માધ્યમની આવશ્યકતા નથી, કારણ કે મેં તમને હમણાં જ વાત કરી કે તરંગ બે પ્રકારના હોય, એક યાંત્રિક હોય અને એક બિનયાંત્રિક હોય. જો માધ્યમની જરૂર પડે તો યાંત્રિક, જો માધ્યમની જરૂર ન પડે તો બિનયાંત્રિક. તો પ્રકાશ છે, આપણને ખબર છે કે છેક સૂર્યથી છેક પૃથ્વી સુધી પ્રકાશના કિરણો પહોંચે છે, તો હવાનું માધ્યમ છે એ તો 800 થી 1000 કિલોમીટર સુધી, એની બહાર તો શું છે, શૂન્યાવકાશ છે. તો આપણને ખબર છે કે પ્રકાશ છે શૂન્યાવકાશમાં પણ શું પામે છે, પ્રસરણ પામે છે, અને હવાના માધ્યમમાં પણ પ્રસરણ પામે છે. એને પ્રસારવા માટે માધ્યમ હોય કે ન હોય એ કોઈ માધ્યમની આવશ્યકતા છે નહીં. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે તે કેવું તરંગ છે, બિનયાંત્રિક તરંગ છે. ત્યાર પછી ત્રીજો ગુણધર્મ લખવો હોય તો શું લખી શકાય, તો કે આ જે પ્રકાશ છે એની ઝડપ, તો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય, તો યાદ રાખશો આપણે કે શૂન્યાવકાશમાં, શૂન્યાવકાશ પ્રકાશની ઝડપ 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ હોય. યાદ રાખજો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી, 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ હોય, બરાબર. ત્યાર પછીનો ગુણધર્મ લખવો હોય તો લખી શકાય કે તેની તરંગ લંબાઈ, એમાં ખાસ કરીને દ્રશ્ય પ્રકાશ, જે પ્રકાશ આપણને દેખાય છે એને દ્રશ્ય પ્રકાશ કહેવાય. તો દ્રશ્ય પ્રકાશની જો આ પરીક્ષાની અંદર એક ગુણની અંદર પણ પૂછાઈ શકે, એટલે ખૂબ જ અગત્યનું છે, આઈએમપી છે, કે દ્રશ્ય પ્રકાશ ની તરંગ લંબાઈ4×10^-7 મીટર થી 8×10^-7 મીટર. ખાસ યાદ રાખજો આ વસ્તુ, આઈએમપી છે ગુણ માટે, બરાબર. કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી, તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી, તો કે 4×10^-7 મીટર થી લઈ અને 8×10^-7 મીટર. તો આ જે 4 મેં લખ્યા છે એ પ્રકાશના શું છે,
ગુણધર્મો છે લેખા છે. બરાબર. તો પ્રકાશની વ્યાખ્યા કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ. આ ઉપરાંત પ્રકાશ છે એક ઉર્જાનું સ્વરૂપ છે, તે તરંગ સ્વરૂપે ગતિ કરે છે, તે બિનયાંત્રિક પ્રકારનું તરંગ છે, એ શૂન્યાવકાશમાં એની ઝડપ છે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને દૃશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે એ કેટલી છે તો કે 4×10⁻⁷ મીટરથી લઈ અને 8×10⁻⁷. આ ઉપરાંત ત્યાર પછીની એક વ્યાખ્યા છે કે પ્રકાશ તો આપણને ખબર પડી ગઈ, હવે પ્રકાશના કિરણની વ્યાખ્યા તમને પૂછે કે પ્રકાશનું કિરણ એટલે શું, તો એની વ્યાખ્યા પણ આપણે જોઈ લઈએ. આપણે પ્રકાશનું કિરણ, બરાબર, આ શબ્દ તમે સાંભળેલો છે, તો પ્રકાશના કિરણની વ્યાખ્યા શું થશે? તો કે પ્રકાશના પ્રસરણની દિશામાં, કે પ્રકાશ જે દિશામાં શું કરતો હોય, પ્રસરણ પામતો હોય, એ પ્રસરણની દિશામાં એક બિંદુથી બીજા બિંદુને જોડતા, એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ પથને, પથ મતલબ માર્ગને, પ્રકાશના સુરેખ પથને તે પ્રકાશનું કિરણ કહે છે. ફરી વખત કહું છું કે પ્રકાશનું કિરણ કોને કહેવાય? પ્રકાશનું એક કિરણ, કારણ કે કોઈ પણ પ્રકાશનું ઉદ્ગમ સ્થાન હોય, દાખલા તરીકે આપણા ઘરે પણ બલ્બ હોય, ટ્યુબલાઇટ હોય કે સૂર્ય હોય, તો એમાંથી ઉત્પન્ન થતો જે પ્રકાશ છે એ પ્રકાશના ઉદ્ગમ સ્થાનો છે, ત્યાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો એમાંથી કોઈ એક પ્રકાશનું કિરણ ઉત્પન્ન નથી થતું, ઘણા બધા પ્રકાશના કિરણો ઉત્પન્ન થાય છે અને કિરણપુંજ કહેવાય, એની પણ આપણે આગળ ચર્ચા કરશું. પણ પ્રકાશના એક કિરણને જો વ્યાખ્યાયિત કરવું હોય તો પ્રકાશનું એક કિરણ કોને કહેવાય? તો કે પ્રકાશના પ્રસરણની દિશામાં એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ માર્ગને, સુરેખ પથને પ્રકાશનું કિરણ કહે છે. તો લખીએ કે પ્રકાશના પ્રસરણની દિશા પ્રસરણની દિશામાં એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ માર્ગ અથવા તો પથ માર્ગને પ્રકાશનું કિરણ કહે છે. બરાબર. પ્રકાશના પ્રસરણની દિશામાં એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ માર્ગને કે સુરેખ પથને પ્રકાશનું કિરણ કહે છે. બરાબર. આ એક કિરણની વાત થઈ. હવે મેં તમને હમણાં કીધું કે પ્રકાશનું કોઈ ઉદ્ગમ સ્થાન હોય તેમાંથી ઘણા બધા કિરણો ઉત્પન્ન થતા હોય, તો અહીં આપણે કેને વ્યાખ્યાયિત કરવું કે કિરણપુંજ, તો એને પણ જોઈએ આપણે. કિરણપુંજ કોને કહેવાય? તો સરળ વ્યાખ્યા છે કે પ્રકાશના કિરણોના સમૂહને, ઘણા બધા પ્રકાશના કિરણો ઉત્પન્ન થાય તો એ બધા જ કિરણોના સમૂહને શું કહેવામાં આવે? કિરણપુંજ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રકાશના કિરણોના સમૂહને પ્રકાશનું કિરણપુંજ કહે છે. બરાબર. ઘણા બધા પ્રકાશના કિરણો છે એના સમૂહને શું કહેવાય? કારણ કે લેમ્પ હોય તો લેમ્પની અંદરથી ઘણા બધા પ્રકાશના કિરણો છે ઉત્પન્ન થતા હોય, એ બધા જ પ્રકાશના કિરણો છે, આખો સમૂહ છે, એને શું કહેશું આપણે? કિરણપુંજ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો પ્રકાશ
એના ગુણધર્મ, પ્રકાશનું કિરણ, કિરણપુંજ. હવે આપણે આ ચેપ્ટરની અંદર પ્રતિબિંબો છે એની પણ ચર્ચા કરવાના છે કે ભાઈ પ્રતિબિંબ કેવું મળે. પ્રતિબિંબ બે પ્રકારના હોય, આભાસી હોય અને એક વાસ્તવિક હોય, એની પણ આપણે વાત છે કરશું. પણ એની પહેલાં પ્રતિબિંબ કેમ રચાય, પ્રતિબિંબ કોને કહેવાય, તો પ્રતિબિંબની એક વ્યાખ્યા છે લખેલી આપણે કે પ્રતિબિંબ કોને કહેવાય, પ્રતિબિંબની વ્યાખ્યા થશે કે વસ્તુ પરના કોઈ એક બિંદુથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ એક બિંદુએ મળે અથવા મળતા હોય તેવો ભાસ થતો હોય તો આ બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. જો આપણે એને લખી આવ્યા કે વસ્તુ પરના કોઈ એક બિંદુથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી કાં તો એ પરાવર્તન પામે અથવા તો વક્રીભવન પામે, એનો આધાર સપાટી ઉપર હોય. જો સપાટી છે એ પારદર્શક હોય તો મહત્તમ વક્રીભવન થશે, જો સપાટી છે અપારદર્શક હોય તો મહત્તમ પરાવર્તન થશે. કારણ કે આપણને ખબર છે કે પારદર્શક અને અપારદર્શક સપાટી કોને કહેવાય, તો કે જે સપાટી છે એમાં આપણે આરપાર જોઈ શકીએ તો એને આપણે પારદર્શક કહેશું, જેમાં આરપાર જોઈ શકાતું નથી એને આપણે અપારદર્શક કહેશું. બરાબર. તો ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ એક બિંદુએ મળે અથવા મળતા હોય તેવો ભાસ થતો હોય, કાં તો હકીકતમાં મળતા હોય અથવા તો એવો આપણને આભાસ થતો હોય કે ભાઈ ત્યાં પરાવર્તન પામી અથવા તો વક્રીભવન પામી અને કિરણો છે એકબીજાને મળે છે, મળતા હોય, વાસ્તવિક મળતા હોય અથવા તો મળતો હોય એવો ભાસ થતો હોય તો આ બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. બરાબર. આ પ્રતિબિંબની વ્યાખ્યા થશે. ફરીથી કહું છું કે વસ્તુ પરના કોઈ એક બિંદુથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ એક બિંદુએ મળે અથવા મળતા હોય તેવો ભાસ થતો હોય તો આ બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. અને પ્રતિબિંબ છે એ બે પ્રકારના હોય. જો પ્રતિબિંબ છે એ વાસ્તવિક મળતું હોય તો હકીકતમાં પરાવર્તન પામી અથવા તો વક્રીભવન પામી અને હકીકતમાં એ કિરણો છે એકબીજાને મળશે. પરંતુ જો પ્રતિબિંબ છે એ આભાસી હશે તો મળતા હોય એવો આપણને શું થશે, ભાસ થશે. એટલે આપણે લખશો યા કે પ્રતિબિંબ છે બે પ્રકારના હોય. કેટલા પ્રકારના હશે? બે પ્રકારના.
क्या क्या? तो के एक वास्तविक प्रतिबिंब, અને બીજું આભાસી પ્રતિબિંબ. કેટલા પ્રકારના પ્રતિબિંબ હોય? બે પ્રકાર, એક વાસ્તવિક હોય અને એક આભાસી હોય. તો એનો પણ આપણે વિગતે આ ચેપ્ટરની અંદર અભ્યાસ છે કરવાનો થશે. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું. તો આજે જે લેક્ચરની અંદર આપણે પ્રકાશ, એના ગુણધર્મો, પ્રકાશનું કિરણ, પ્રકાશનું કિરણપુંજ, પ્રતિબિંબ અને એના પ્રકારો છે એની આપણે ચર્ચા કરી છે. અને હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર છે ને આપણે આગળ વધારશું. તો આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.